જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મેયર નિષ્ફળ રહ્યાના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ હલ્લાબોલ કરી ધમાલ મચાવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મુંડન કરાવી પોલીસ દમન અને નિષ્ફળ મેયર માથા પર લખાવ્યું હતું, પરંતુ મુંડનના કાર્યક્રમ દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી અને કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે વિક્રમ માદમ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસે તેમને પણ ભીડવ્યા હતા. જામનગરના મેયર જવાબદારીમાં નિષ્ફળ નીવડેલ છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે મેયરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મુંડનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસના કાર્યકરોનું અડધું મુંડન થયું હતું અને અડધું બાકી હતું ત્યારે પોલીસ ત્રાટકી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અડધા મુંડન સાથે અટકાયત શરૂ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં કોંગી ધારાસભ્ય વિક્રમ માદમને પણ ધક્કે ચડાવ્યા હતા. ભાઈ કરે બસ 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 ભાઈ